કેમ છો મિત્રો? મજામાં. આજે એક નવી જાણકારી સાથે આપણે મળી રહ્યા છીએ યુટ્યુબના માધ્યમથી. અને આજનો જે પ્રયોગ નથી, પણ રોજમર્રામાં આપણે આ ગરમીની સિઝનમાં બાજરી ખવાય કે ના ખવાય એની જાણકારી મેળવવાની છે. મોટાભાગે આપણે હાલના જીવનમાં લોકો એમ સમજે છે કે બાજરી એ ગરમ પડે છે, પણ આ સાચી વાત નથી. આપણા ગુજરાતના કેટલાય ગામોમાં, રાજ્યોમાં, ત્યાં આગળ આજે પણ જે ભરવાડ જાતિના છે, રબારી છે, ઠાકોર છે, એ લોકોનો મુખ્ય ખોરાક બાજરીનો રોટલો, છાસ સૌરાષ્ટ્રમાં બધા જ ખાય છે. કોઈને ત્યાંની ગરમી તો સખત છે. કચ્છમાં સારી બાજરી થાય છે, બધાથી વધારે બાજરી કચ્છમાં થાય છે. તો આ બાજરી કેવી રીતના, એ વાત કહું તમને. કચ્છના લાખો ફૂલાણી કરીને ત્યાંના રાજવી હતા, અને ત્યાં આગળ વૃદ્ધોને એ બધામાં ખાસી નબળાઈ હતી, ઘોડાઓમાં પણ નબળાઈ હોય તો એનું શું કરવું. તો તે માટેની તેણે એમણે તે રાજવીએ જાણકારી મેળવીને આફ્રિકાથી બાજરી મંગાવી અને ત્યાં કચ્છમાં ઉગાડવાનો પ્રયાસ કરીને પ્રયાસ સફળ થયો. અને કચ્છની બાજરી આજે પણ વખણાય છે. બધાથી સારી જે બાજરી આવે છે કચ્છની આવે છે. ત્યાં પેદાવાર સારી થાય છે, વજનદાર હોય છે. એ બાજરીનું વજન સારું એવું છે. બીજી એક કપલો બીજા રાજ્યોની કે આપણા બીજા અન્ય અને કચ્છની લો તો એમાં વજન હોય છે બાજરીમાં. તે બાજરીનું સેવન કરતાં અને ઘોડાઓને બાજરી અને ચણાનું ખાંડ બનાવીને ખવડાવતા એ ઘોડાઓ જબરદસ્ત શક્તિશાળી બની જતા હતા. અને તેનું સેવન ત્યાંના રાજા મહારાજા ગરીબો પ્રજાઓ કરવા લાગી અને તે લોકોનું આરોગ્ય સારું થવા લાગ્યું. બૂઢા થયા જવાન એવું કહેવાય છે ત્યાં કચ્છમાં. તે લાખો ફૂલાણીનો આભાર કે તેમણે આ સરસ મજાનું અનાજ આપણે બધાને આપ્યું. આમ એક ન્યૂઝપેપરમાં જ ગુજરાતના જે કોઈ ન્યૂઝપેપર એમાં વાંચ્યું તે એમાં લખાણ હતું, બહુ જ સરસ રીતે એનું વર્ણન કરેલું હતું. તો આ બાજરીને દિવસે દિવસે ઘઉંની પેદાવાર એટલી બધી થવા લાગી કે ઘઉંમાં કાર્બોહાઈડ્રેટ છે ને આ છે તે છે બધું કરીને લોકોને ઘઉં પકડાવવાની શરૂઆત થઈ. મુખ્ય ખોરાક આપણો જે છે એ બાજરી છે, મકાઈ છે, જુવાર છે, આપણો મુખ્ય ખોરાક છે. અને વર્ષોની સેંકડો વર્ષોથી આપણે વાપરીએ છીએ, પણ આધુનિક આ માર્કેટિંગને બધામાં લોકોએ ઘઉંને પકડી લીધા. પણ ઘઉં જો તમે થોડા દાણા મોંમાં રાખશો, ચાવશો તો ચિંગમ જેવા બની જશે, પણ અંદર નહીં ઉતરે, પેટની અંદર. તો મિત્રો, બાજરી એ ગરમ નથી. જેને હેમોગ્લોબિનની ઉણપ હોય તેવા લોકો જો એક નાનો ટુકડો 25-50 ગ્રામ જેટલો જ એક દિવસ ખાવાનો રાખે, સાથે છાશ લે, અને દિવસ દરમિયાન એક નિયમ આખા ઘરના લોકોએ પાડી દેવા જેવો છે કે બાજરીનો એક નાનો રોટલો તો ખાવો જ ખાવો. આજે એની ઉપજ, લોકોની માંગ ઓછી થઈ એટલે એની ઉપજ કરવામાં નથી આવતી, નહીં તો એ સસ્તી પડે. કારણ કે એની ઉપજ ઓછી છે એટલે મોંઘી થતી જાય છે. 45-50માં સારી બાજરી મળવી મુશ્કેલ થાય છે. કારણ લોકોને એમ છે કે બાજરી કોઈ ખાતું નથી, પણ આજની તારીખમાં એ બાજરી એ ભરવાડ જાતિના છે, આપણા રબારી જાતિના છે, ચૌધરીઓ છે, આખા હરિયાણામાં બાજરી ખૂબ ખવાય છે. અને તેનું શરીર એકદમ જબરદસ્ત મજબૂત હોય છે. તો તમે બાજરીના રોટલાને ગરમ સમજતા નહીં, બાજરીનો રોટલો પચાવવાની જરૂર જ નથી પડતી. બાજરીનો રોટલો આપોઆપ પચી જાય છે. એની ગરમી જ એટલે ઓલો નથી, એ બાળતો નથી શરીરમાં. એ છે ને ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે અને બેડ કોલેસ્ટ્રોલને રિમૂવ કરી કાઢે છે શરીરની અંદરથી. તમે જો થોડા દિવસ 2-3 મહિના ખાશો તો તમારા સ્કિનમાં પણ ગ્લો આવી જશે. એમાં ભરપૂર માત્રામાં આયરન છે, હાડકાને મજબૂત કરવા કેલ્શિયમ છે, મેગ્નેશિયમ ને ઘણું બધું છે, મિનરલ્સ છે. દિવસ દરમિયાનમાં એક જ નાનો બાજરીનો રોટલો ખાવાથી તમારે જોઈતા ઘણા જ તત્વો જે શરીરને આવશ્યકતા હોય છે એ મળી રહે છે. પણ લોકો એને ગરમ કરીને કે ગરમ છે કરીને ખાતા નથી. બાજરી ગરમીમાં પણ ખાઈ શકો છો તમે, છાશ જોડે ખાઈ શકો છો, થોડું ઘી નાખીને ખાઈ શકો છો,
અને એ ઉપરાંત પહેલાંના વખતમાં તો બાજરીનો રોટલો જ હતો, તે લોકો ચા સાથે કે છાશ સાથે ખાતા જ હતા, કંઈ ગરમ નહોતો પડતો. અમારા માતા પિતા જે પહેલાં કે ની વાતો કરતા હતા તો એ લોકો કે અમારા ટાઈમમાં ઘઉં જોવાય નહોતા ભાઈ, ઘઉં અમુક જે સુખી વાણિયા ઘરના હોય તો એ લોકો ખાતા હતા, બાકી તો બધા જ ઘરોમાં બાજરીનો રોટલો, ગેસ, છાશ આવું બધું જ ભોજન હતું. પણ હવે બધું વિસરાતું ગયું અને એ વસ્તુઓ બધી મોંઘી થઈ ગઈ છે. ત્યારે તમે આ ગરમી હોય કે ઠંડી હોય કે વરસાદ હોય, કાંઈ ભારે નથી પડતું, એને ખોરાક બનાવો, બીજાને પણ કહો કે બાજરી ગરમ પડતી નથી, તમે એક નાનો રોટલો ભાખરી જેટલો જ રોટલો લો. તમને એમ લાગતું હોય, ડર લાગતો હોય તો પણ મેં પોતે પણ અનુભવ્યું છે કે બાજરી ખાધા પછી 2-3 કલાકે ફરીને ભૂખ લાગે છે. અને તમારે અઠવાડિયે 10 દિવસે 15 દિવસે હેમોગ્લોબિન ચેક કરાવશો તો હેમોગ્લોબિન તમારું વધી ગયું હશે, બીજી કોઈ દવાથી જલ્દી વધે કે ના વધે, પણ આ બાજરીના રોટલામાં એટલી સરસ મજાની હેમોગ્લોબિન વધારવાનું જીવન તત્વ છે, કુદરતે રાખેલું છે. તો જે કોઈને હેમોગ્લોબિનની ઉણપ હોય તો એ લોકો બાજરીનો રોટલો જરૂરથી ખાય, જો એ ના બનતું હોય તો એની લોટને, કાચા લોટને શેકીને એની કુલેર બનાવી દે, ગોળને ઘી નાખીને રોજ એક કુલેર. પણ એમાં કેવું છે કે 2-3 દિવસ પછી કોરું પડી જાય છે, એટલે એનો લાડવો કુલેર કહીએ છીએ. ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં બહુ ખવાય છે, ગોગા મહારાજને પણ ધરાવવામાં આવે છે, શીતળા સાતમમાં પણ આ બાજરીનો લોટની કુલેર બનાવવામાં આવે છે. તો આનો એક ખાસ ગુણ છે કે ચીકાશને શોષી લે છે, એમ શરીરમાંથી જે ચીકાશ હોય એને શોષવાનો મુખ્ય ગુણ બાજરીના લોટમાં રહેલો છે. તો તમે આનાથી દૂર શા માટે રહો છો? તમારે બાજરીનો રોટલો ખાવો જ જોઈએ એવો મારો તમને અનુરોધ છે. અને આ વિડીયો તમને જરૂરથી ગમશે અને આ માહિતી તમે જરૂરથી પસંદ પણ કરશો. આજ પછી તમે જો બાજરીનો રોટલો ના ખાતા હોય તો જરૂરથી ખાજો, આ ગરમ પડતો નથી. સ્કૂલ કોલેજ ના વિદ્યાર્થીઓ હોય, વૃદ્ધ હોય, તો એનામાં એ ગરમાવો આવે, શરીરમાં એક તાકાત રહે, એ માટે બાજરીના રોટલાની આવશ્યકતા છે છે ને છે. આપણે જ્યારે પણ મોર્નિંગ વોક ને એક્સરસાઇઝ બધું કરીને આવે તો તમે બહારથી ક્યારે પણ આવો તો નાસ્તામાં એક નાના બાજરીના રોટલાની જગ્યા રાખો. આ બીજા બધા મિનરલ્સ ને પ્રોટીન્સના પાવડર ને બધું લેવાની કાંઈ જરૂર નથી. તમે આ બાજરીનો પ્રયોગ જરૂરથી કરો, કોઈ ગરમ નથી પડતો, મેં વર્ષોથી અનુભવ્યું છે. અને તમે આ પ્રયોગ ગમે, આ જાણકારી ગમે તો જરૂરથી શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ઘંટી બેલને દબાવવાનું ચૂકતા નહીં. ફરી મળીશું એક સારા વિડીયો સાથે, એક સારી જાણકારી માટે. તો ત્યાં સુધી બાય બાય, આવજો, ફરી મળીશું, ટેક કેર.